એની પ્રરૂપણા કરી નથી. અને 4000 લોકોની પ્રીતિ કેવી હશે કે ઋષભદેવ પ્રભુને જોતા 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 પોતાનું માનેલું આખું ખરી પડે, પોતાનો માનેલો ઉભો કરેલો સંસાર આખો ઓગળી જાય. નીકળી પડ્યા જંગલમાં, પ્રભુની સાથે નીકળ્યા. પ્રભુ તો મૌન છે. બીજો દિવસ થયો અને એક વાત તમને કહું, પ્રભુના ચરિત્રની એક વિશેષતા છે કે ભૂખનો અતિશય પોતાને જો અનુભવ ન થાય તો પ્રભુ ગોચરી માટે નીકળે નહીં. અને 80 લાખ પૂર્વ સુધી પ્રભુએ એક પણ દિવસ આપણી ભાષામાં કહેવાતું વ્રત કર્યું નથી. બીજી તમને વિશેષતા કહું, આ ઉસરપીણીના એ પહેલા તીર્થંકર ભગવંતનું સૌભાગ્ય જુઓ, આ ધરતીના અનાજનું કણ એમણે વાપર્યું નથી. 80 લાખ પૂર્વના સમય સુધી માત્ર દેવકુરુ અને ઉત્તરકુરુના જે ફળો જે દેવો રોજ લાવીને ભક્તિ સ્વરૂપે એમની પાસે આવે, માત્ર ને માત્ર એ ફળ વાપર્યા છે. આ શરીર, બીજો દિવસ થયો અને ભૂખ લાગી, એમ લાગ્યું કે ધ્યાનમાં સ્થિર પણ નહીં બની શકાય. અને તે વખતે ભગવાન એક પછી એક ઘરોમાં જાય, એક ઘરે ગયા. આચાર છે પ્રભુનો, સત્વ એવું છે કે એક ઘરે જાય અને પોતાની જો યોગ્ય ગોચરી ભિક્ષા મળે તો લેવાની, નહીતર પાછા જંગલમાં ધ્યાનમાં જતા રહેવાનું, પછી બીજે દિવસે પાછું એક વખત જવાનું. આ સત્વ. એક દિવસ ગયો, બે દિવસ ગયા, 3 દિવસ ગયા, રોજ નૌપદની હોળીમાં આંબેલ કરવા સહેલા, પણ પારણાના દિવસે એમ કહે કે આજે 12 વાગ્યા સુધી કશું મળવાનું નથી, તો ચિત્તમાં કેટલી અસ્વસ્થતા થાય. હવે મજાની વાત ગણો કે કરુણતાની વાત ગણો, જેના જેના ઘરે જ્યાં 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 ઋષભદેવ પ્રભુ પધારે, દરેક ઘરવાળા એમને આદર આપે, દરેક ઘરવાળા સત્કાર આપે, દરેક ઘરવાળા એમની સમજણ મુજબ વિનંતી કરે, આસન લો, આ ધન લો, અમારી કન્યા લો, કશુંક લો, અમારે આંગળે આવ્યા છો, પણ રાજાને તો બીજું શું અપાય. અને પ્રભુ આંખ સામે જુએ છે કે આ ભોજન બધું અહીંયા છે, એક ઈશારો કરે, મહેરબાની કરીને બોલતા નહીં કે અમે 2 વર્ષથી તપ કર્યા એટલે અમારો ભગવાનનો સાથેનો તપ થઈ ગયો. આપણે 1,00,000 વર્ષથી તપ કરીએ તો ઋષભદેવ પ્રભુના ચરણમાં એક રજ ન બની શકીએ. કારણ એ તપ શું, એ તપની ભૂમિકા શું. અને તે વખતે ભગવાન જ્યારે આવે એટલે બધાને આનંદ થાય, અને ભગવાન કશું લીધા વિના નીકળી જાય એટલે બધાના ચિત્ત શ્યામ પડી જાય. હજી ખબર નથી કે આ ભૂખ્યા છે. પેલા 4000 જે હતા એમણે થોડા દિવસ તો જોયું, એ લોકોએ પણ એમની સાથે સાથે કોશિશ કરી, પણ અન્ન કોઈએ આપ્યું નહીં. અને એમ લાગ્યું કે આ તો ટકી નહીં શકાય, હવે શરીર નથી સાથ આપતું, એટલે જંગલમાં ફળ ફૂલ વગેરે ખાઈ અને તાપસ બની અને બધા જીવવા લાગ્યા. ભગવાન કશું બોલતા નથી. અને એમ કરતા 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 કરતા, વર્ણન કરવું આપણે સરળતાથી બહુ સહેલું લાગે, પણ રોજ દાદા ઋષભદેવ જાય, રોજ અંદરથી અતિશય ભૂખ લાગે. અને એ ભૂખની કામનાથી પ્રભુ પોતે ઘરે ઘરે પધારે, આંખ સામે દ્રવ્ય જુએ, પણ સાધુ જીવનનો આચાર માત્ર પોતાને ખબર છે, કોઈને ખબર નથી. અને તે વખતે જેને ખબર નથી એ બધા જ ઉભા છે, આદર છે, ભક્તિ છે, પણ જ્ઞાન નથી. ધીમે 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 લોકોનો સમૂહ ભેગો થાય, પૂછે તમારે ત્યાં આવ્યા હતા? હા આવ્યા હતા. આપણા રાજા
તો કે હા. કશું લીધું? તો કે ના. અને આચારાંગ વગેરેમાં પ્રભુની સાધનાનું જે વર્ણન છે એના સંદર્ભમાં શબ્દ વપરાય, શરીરના અસહ્ય ભૂખની વેદના હોવા છતાં ભિક્ષા લેવા જતી વખતે પ્રભુની ચિત્તની જે મોઢા ઉપરની પ્રસન્નતા, એમાં એક દોરાનો ફેરફાર ન થાય. દુખ ટળા સુખ મળા સ્વામી તુજે નિરખતા, દુખ ટળા સુખ મળા સ્વામી તુજે નિરખતા, દુખ ટળા સુખ મળા, દુખ ટળા સુખ મળા, દુખ ટળા સુખ મળા, દુખ તળા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા, દુખ તળા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા. સુકૃત સંચય હુઓ પાપની તો, સુકૃત સંચય હુઓ પાપની તો. અત્યારે વાહ, એક સરસ મજાનો ઉપક્રમ આ પરિવારે વિચાર્યો છે. વર્ષી તપનું નિમિત્ત છે, શેરડીનું રસ, આ પૃથ્વીનું પહેલું ભોજન એના દ્રવ્ય તરીકે શેરડીનો રસ છે. શ્રેયાંશ કુમારનું સૌભાગ્ય છે, કારણ કે શ્રેયાંશ કુમાર પોતે પૂર્વ ભવમાં પ્રભુની સાથે દીક્ષિત થયેલા છે અને ભગવાનને કેવા જોયા હશે, કેવા જોયા હશે કે ભગવાનને જોતાની સાથે એ પૂર્વનો ભવ આખો યાદ આવ્યો છે અને ત્યારે સાધુ જીવનના આચારો યાદ આવ્યા છે અને ત્યારે પ્રભુ શ્રેયાંશ કુમારની પાસે જે હૃદયનો ઉછળતો ઉમંગ પ્રગટ્યો છે કે મારા નાથ, મારા નાથ, મારા નાથ, હવે મને ખબર પડી કે 14 મહિનાથી આપ સાના માટે પરિભ્રમણ કરી રહ્યા છો. આજે એક નાનકડો ઉપક્રમ એ છે કે અહીંયા એ લોકોએ સરસ મજાના ઘડા તૈયાર કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શેરડીના રસના પક્ષાલની એક પરંપરા સંઘમાં શરૂ થઈ છે અને ચાલે છે. એનો ક્યાંય વિરોધ નથી, એની કોઈ ટીકા નથી. પણ આચાર્ય ભગવંતોએ પોતાના જ્ઞાનના બળે, પોતાની અનુપ્રેક્ષાઓથી આ બધું જોઈને એક સરસ શબ્દ આપ્યો હતો કે પ્રભુએ શેરડીના રસથી સ્નાન નથી કર્યું, પ્રભુએ શેરડીના રસનું પાન કર્યું છે. સ્નાન અને પાન એ બે ભેદ છે. સરસ મજાની રાબડી એ કોઈ પીવડાવે તો પીવી ગમે, પણ એ રાબડીથી કોઈ નવડાવે તો ચિતરી પણ ચડે. શેરડીના રસથી કોઈ તમને નહાવાનું કે તો અંદરથી સારું પણ ન લાગે. અને આના આધાર સ્વરૂપે મહામહોપાધ્યાય યશોઈજી મહારાજે એક સ્તવનની રચના સંઘને આપી, પસારી કર લીજે ઈક્ષુ રસ ભગવાન. ભગવાન, અમે શેરડીનો રસ લઈને આવ્યા છે, તમારો હાથ લંબાવો ભગવાન અને અમારા હાથમાંથી શેરડીનો રસ સ્વીકાર કરો. તો શું કરવું આવા દિવસોમાં? કોઈ પક્ષાલ કરતું હોય એની ટીકા નથી કરવાની, પણ ઉત્તમ શું થઈ શકે એવી એક આંગળી ચીંધી આચાર્ય ભગવંતોએ, અને એટલે આજે નૈવેદ્ય ઉત્સવ રાખ્યો છે. કયો ઉત્સવ રાખ્યો છે? નૈવેદ્ય ઉત્સવ. શેરડીનો રસ એ નૈવેદ્ય છે અને આજે પ્રભુને નૈવેદ્ય ધરવા સ્વરૂપે પ્રભુને નૈવેદ્ય ધરવાનું છે શેરડીના રસનું. અને એના એના એક એક ભાગ રૂપે 108 લગભગ ઘડા, બરાબર ને, 108 ઘડા. આજે અવસર નથી, ખબર નહીં જેમણે પણ આ પ્રભુજીને તૈયાર કર્યા છે, જેમણે જે સરસ મજાના સફેદ પુષ્પોથી આ પ્રભુનો દરબાર જે સજાવ્યો છે, આ પરિસર જેને તૈયાર કર્યો છે, સૌના પુરુષાર્થને વારંવાર વંદન કરવાનું મન થાય. આ પરિવાર
એ પરિવારમાં રહેલો ધર્મ, એ પરિવારમાં રહેલો તપ, એ પરિવારમાં રહેલી પ્રભુના શાસનની ભક્તિ, એ વાત ખબર કેટલીક હોવા છતાં અત્યારે બોલવાની પણ ઈચ્છા નથી થતી અને કદાચ વિષયાંતરનો ભય લાગે છે. પણ હૃદયથી કહું કે જ્યારે આ વાત લઈને આવેલા ત્યારે કુદરતી મનમાં વિચાર આવેલો ત્યારે મેં એમ સહજ રીતે એમને વાત કરેલી કે કેમ એક દિવસમાં એક ક્ષણને માટે આપણે જાતે શ્રેયાંશ કુમાર બનવાની પ્રક્રિયા કેમ ન કરી શકીએ. અને એટલા માટે કશું તૈયાર નહીં, 101-108 ઘડા એમણે કુંભારની પાસે વિધિપૂર્વક જઈ કુંભારની પ્રસન્નતા કેળવી, કુંભારને અથોચિત ઔચિત્ય કરી 108 ઘડા તૈયાર કરાવ્યા, એ ઘડા લાવ્યા, એ ઘડાને સરસ રીતે શણગારવાની એમની ભાવના હતી. મેં એમને સરસ તે વખતે કહ્યું કે આખો સભા જે બેઠી હોય એ દરેકની પાસે કુંભ પહોંચે, 4 જણ 5 જણની વચ્ચે એક કુંભ પહોંચી જાય અને પછી આ સ્તવન જ્યારે ગવાતું જાય તે વખતે 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ બધા પોતાના ભાવે એ ઋષભદેવ સાથેની પ્રીતિની રંગોળી એ કુંભ પર કરે. સમજાય છે આ વાત? જેની પાસે આ ઘડા પહોંચે એને ખબર પડે કે પછીની થોડી ક્ષણ પછી આ ઘડામાં રહેલું દ્રવ્ય લઈ અને પ્રભુના મુખની અંદર આ દ્રવ્ય વહોરાવાશે, આ પ્રભુના હાથમાં દ્રવ્ય વહોરાવાશે અને હું સ્વયં શ્રેયાંશ કુમાર છું. અને એટલા માટે પ્રીતિના સરસ મજાના સાથિયા અંદર રહેલા દ્રવ્ય સીસી એમણે સરસ મજાના આભલા લીધા છે. આ આભલાનું પેકેટ અંદર એક મૂક્યું છે. આ કુંભ છે, કુંભની ઉપર ફૂલની માળા ઓલરેડી ચઢાવી દીધી. આ આભલા જે છે એને લગાડવા માટે એમણે આ સાધન પણ સાથે મૂક્યું છે. આ સ્તવન હવે ગાઈશું ને તે વખતે દરેક જણ વચ્ચે, 4 જણ વચ્ચે કે 5 જણ વચ્ચે એક કુંભ પહોંચી જાય, આભલા લાગતા જાય. આભલાની વિશેષતા છે લગાડાય અહીંયે અને દેખાઈએ પોતે. લગાડીએ અહીં, અરે પ્રતિબિંબ આપણું પડે. અને એમ કરતા કરતા ઋષભદેવ જેને જેવું આવડે તેવું, આમાં એવું નથી વિચારવાનું કે આણે શું કર્યું ને આણે શું કર્યું, આવું કરાય કે આવું કરાય આને પૂછવા જવાની જરૂર નથી. અંદરથી ઉગે તે રીતે, અંદરથી જે પ્રીતિના સૂર પ્રગટે તે રીતે આ સ્તવન ગવાતું જાય. ઋષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો, ઋષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો, આજ દિન અતિ ભલો, અતિ ભલો, અતિ ભલો, અતિ ભલો, અતિ ભલો, અતિ ભલો, અતિ ભલો. આવી રહ્યા છે કુંભ તમારી તરફ. ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો. લૂજ ઋષભદેવ ભગવાન કી, ગુરની લોજ ને તુજ નયન દીઠો. અલ્પેશ ભાઈ આ ક્ષણે અલ્પેશભાઈ જેવું ગાતા ન આવડે તો પણ ગાજો, આ બંસરી જેવું નૃત્ય ન પ્રગટે તો પણ નૃત્ય કરજો. આ ઋષભદેવ સાથેની પ્રીતિનો ઉત્સવ છે, આ ઋષભદેવ પ્રત્યેની ભક્તિનો ઉત્સવ છે. હે ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો. એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દૂજો નહીં હો, તુજ વિના દેવ દૂજો નહીં હો, તુજ વચન રા ચન રાગ સુખ
સાધ રે જીલતા તુજ વચન રાગ સુખ સાધ રે જીલતા કર્મ ભર ભ્રમ થકી હું નબી હો કર્મ ભર ભ્રમ થકી હું નબી હું વૃષભ જીન રાજ મુજ આજ દિન રવિ ભલો વૃષભ જીન રાજ મુજ આજ દિન રવિ ભલો જૈન તુજ નયન દીઠો સંચય હુઓ પાપની તો સુખ સંચય હુઓ પાપની તો જુજ આજ દિન અતિ ભલો વૃષભ જન રાજ મુજ આજ દિન અતિ ભલો એક વાત બહુ આનંદપૂર્વક કહું છું કે આ ક્ષણે કેવળ પ્રીતિના સાથે આપવું જો જે કુંભ તમારી નજીક આવ્યો હોય એ કુંભની ઉપર ભગવાન દેખાય એ ગમસ્ટિક લગાડતા લગાડતા કે ફેવિક્વિક લગાડતા લગાડતા ક્યારેક દુઃખનો આંસુ પડી જાય તો પણ આવકારીએ અત્યાર સુધી તમને ન ઓળખી શક્યો ભગવાન એની વેદનાની ટીસ ફૂટે તો પણ આવકારીએ અને તમે મળ્યાનો આનંદ એ હરખ રૂપે પ્રગટે તો પણ આવકારીએ અને બધા જ ભાવથી તો સરસ ઝીક આપી છે અને તે વખતે આગલી કડી બહુ સુંદર લખી છે ઉપાધ્યાયજી મહારાજે કે ભગવાન તારી ભક્તિમાં ભાઈ ભગવાન તારી માટે તો તારી પાસે તો કોડી છે દેવ તારે તો દેવ ઘણા બધા છે પણ મારે એક જ છે ભગવાન તું મારે તો તું એક જ છે અને એટલે હવે બંસરી વાયોલિન અને અલ્પેશભાઈના સૂર એની સાથેની 10 મિનિટ 5 મિનિટ કોઈ બીજા શબ્દ પ્રયોગ નહીં અને ભાવથી દુખી ટેડા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા દુખી ટેડા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા દુખ ટેડા સુખ મળ્યા દુખ સુખ મળ્યા
સુખ મળ્યા જેનો કુંભ તૈયાર થઈ જાય, બની શકે તો એને નીચે નહીં મૂકતા. કુંભ તૈયાર થઈ જાય એ કુંભને બે હાથથી લઈ અને હૃદયની પાસે રાખજો. હા, આ કુંભ સ્વયં ઋષભદેવ ભગવાન અને કુંભની ઉપર રખાયેલી જે કંઈ પણ આભલા એ આપણે પોતે. જેમને આજે બીજો વર્ષી તપ અને બીજા વર્ષી તપમાં પણ પાછો સિદ્ધિ તપની આરાધનાનો તપ, એમના હૃદયના તે ભાવો આ પરિવારમાં પ્રગટેલા તત્વના અને તપના જે પવિત્ર સંસ્કારો એને આ ક્ષણે વંદન કરવાનું મન થાય. ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણ નીલો ફરતે બધા આભલા લાગશે ને, અને પછી જોજો આપણો ચહેરો જ નહીં દેખાય, ઋષભદેવ ભગવાન દેખાવાના શરૂ થશે. સ્વામી તુજની રખતા, દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજની રખતા, દુઃખ ટળ્યા સુખ મળ્યા દુઃખ ટળ્યા સુખ મળ્યા. આ દ્રશ્ય પણ જુઓ ને, ઉપર ચારે બાજુ બધાના હૃદયમાં પ્રગટેલી ઋષભદેવ ભગવાનની પ્રીતિ. ઉંમર આમાં ખબર ન પડે, 80 વર્ષના છે કે 8 વર્ષનો દીકરો છે, અને બધા જ પ્રેમથી ઋષભદેવ ભગવાનની સાથેની પ્રીતિની રંગોળી દોરી રહ્યા છે. ઋષભજીના 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 ઋષભ 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 ઋષભજીના ઋષભજીના ઋષભજીના
વૃષભજી રાજ મુજ આજ દિન અતિ ભલો વૃષભજી રાજ મુજ આજ દિન અતિ ભલો કોણી છે દાસ વિભૂ તાહરે ભલ ભલા ભલ ભલા ભલ ભલા ભગવાન ચોસઠે ચોસઠ ઇન્દ્ર તારા ચરણ ની સેવા તારા ચરણ ની રજ લેવા માટે કાકલુદી કરે છે ભલે તારી પાસે ભગવાન એ બધા હોય પણ મારે તો તું એક જ છે નાથ અને એટલા માટે કોડી છે દાસ વિભુ તાહરે ભલ ભલા કોડી છે દાસ વિભુ તાહરે ભલ ભલા માહરે દેવ તું એક પ્યારો માહરે દેવ તું એક પ્યારો પતિત પાવન સમો જગત ઉદ્ધારક મહેર કરી મોહે ભવ જલધિ તારો 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 વૃષભજી રાજ મુજ આજ દિન અતિ ભલો અતિ ભલો અતિ ભલો અતિ ભલો અતિ ભલો આ કુંભ જયારે આપણા હાથમાં આવ્યો ને એ કુંભ કેવો સાદો દેખાતો હતો કેવળ માટીનો કુંભ દેખાતો હતો પણ પાંચ સાત દસ પંદર મિનિટની ક્ષણોમાં તો એ કુંભ ઉપર ભક્તિના અનેક રંગો પથરાઈ ગયા અનેક પ્રકારની ઝીકીના કલર દ્વારા અનેક પ્રકારના સાથિયા દ્વારા અનેક પ્રકારની આકૃતિ દ્વારા ભક્તના હૃદયના અનેક પ્રકારના ચિત્રો ત્યાં અંકિત થઈ ગયા અને એટલા માટે હવે આપણને ખાતરી આપતા ઉપાધ્યાયજી મહારાજ એમ કહે છે કે ભગવાન મારે મોક્ષમાં પણ નથી જવું અત્યારે મારી ભક્તિ એ મોક્ષને અહીંયા ખેંચીને લાવશે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી મન વસી મન 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 વસી 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 એ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જે હસું સબલ પ્રતિબંધ લાગો જે હસું સબલ પ્રતિબંધ લાગો ચમક પાસાણ જીમ લોહને મંડળ પણ જાણું ગોઠવાઈ ગયું તો એના આકર્ષણથી જો આ થઈ શકે છે તો મારા 3.5 કરોડ રોમ માંથી તારા પ્રત્યેની પ્રીતિનો જે સંદેશ પ્રગટે ભગવાન તો ઉપર રહેલા મોક્ષને પણ મારી પાસે ખેંચાઈને આવવું પડશે ભગવાન આવવું પડશે ચમક પાષાણ જીમ લોહને ખેંચશે ચમક પાષાણ જીમ લોહને ખેંચશે ભક્તિને સહજ તુજ ભક્તિ રાગો મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો વૃષભજી રાજ મુજ આજ દિન અતિ ભલો વૃષભજી રાજ મુજ આજ દિન અતિ ભલો અતિ ભલો
ભલો અતિ ભલો દુખ તરા સુખ મરા સ્વામી તુજે નિરખતા દુખ તરા સુખ મરા સ્વામી તુજે નિરખતા હું ફરી ફરીને કહીશ કે આલંબન સ્વરૂપે બેઠેલા દાદા ઋષભદેવ જેણે તૈયાર કર્યું છે તમે જોજો કોઈ પણ બાજુથી જોઈએ જાણે આપણી બાજુ જોઈ રહ્યા હોય આપણને બોલાવી રહ્યા હોય આપણને એમની પાસે ખેંચી રહ્યા હોય એવું આલંબન ઊભું કર્યું છે દુખ તડ્યા સુખ મળ્યા સ્વામી તુજે નિરખતા દુખ તડ્યા સુખ મળ્યા સ્વામી તુજે નિરખતા 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 તાતા નિરખતા તાતા નિરખતા તાતા નિરખતા તાતા નિરખતા તાતા નિરખતા તાતા જગ જીવન જગવાલો હો મરુ દેવાનો નોંદ 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 લાલ રે મુખ દીઠે સુખ ઉપજે દર્શન અતિ 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 આનંદ 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 ગંગા નાની ના ગંગા નાની
સુખ કળા સુખ મળા સ્વામી તુજને રખતા દુખ કળા સુખ મળા સ્વામી તુજને રખતા દુખ કળા સુખ મળા સ્વામી તુજને રખતા દુખ કળા સુખ મળા સ્વામી તુજને રખતા નિરખતા 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 ઘટના શું બની વૈશાખ સુદ આપણે ઋષભદેવ ભગવાનમાં છે એને 23માં તીર્થંકર યાદ આવી ગયા હા દુખ ટળા સુખ મળા સ્વામી તુજને રખતા દુખ ટળા સુખ મળા સ્વામી તુજને રખતા ઘડા મૂકવાની ઉતાવળ હોય તો ભલે મૂકી દીધા આ એક ક્ષણ આજે એવી આવી છે એક દિવસ એક અઠવાડિયું દસ અઠવાડિયા રોજ ઋષભદેવ દાદા નીકળે લોકોના ચિત્તમાં વેદના છે માત્ર લોકોના જ નહીં આકાશની અંદર રહેલા દેવો ઋષભદેવ ભગવંતની ફરતે ફરી રહ્યા છે પણ પ્રભુના કર્મનો કેવો તીવ્ર ઉદય હશે કે કોઈ કશું જ સુજાડી ન શકે અને 14 મહિના સુધી પ્રભુને અત્યંત તરસ લાગી છે પ્રભુને અત્યંત ભૂખ લાગી છે દીક્ષાના પહેલાના સમયમાં એક દિવસ એક સમય ભૂખ્યા રહ્યા નથી અને 80 લાખ પૂર્વના ગૃહસ્થ જીવન પછી એક દિવસ પાણીનો પ્યાલો પ્રભુને ઓરાવામાં પ્રાપ્ત થયો નથી પણ એ જ પ્રભુના મોઢા ઉપરની મસ્તી એ જ પ્રભુના મોઢા ઉપરનું તેજ આપણા દાદા ઋષભદેવ એ જે દિવસે ઓળખાશે એ દિવસે દાદાનું લોકોત્તર સ્વરૂપ ઓળખાશે એ દિવસે દાદાનું લોકોત્તર તેજ ઓળખાશે અને આવું બન્યું લોકો બધા આજુબાજુ દૂર દૂર ચર્ચા છે વિચારણા છે મૂંઝવણ છે અને તે જ વખતે વૈશાખ સુદ 3જનો દિવસ આવ્યો એ ધન્ય દિવસ અને એ ધન્ય દિવસે આપણા સૌભાગ્યનો સૂર્યોદય થયો છે આપણા સૌભાગ્યનો સૂર્ય એટલા માટે કે ભરત મહારાજા જેવા ચક્રવર્તી જે ભવમાં બન્યા છે બનવાના છે એવા 63 સલાકામાં જેમનું નામ છે એવા પુરુષોની હાજરી હોવા છતાં 14 મહિના સુધી પ્રભુને આ સ્વરૂપે રોજ પરિભ્રમણ થયું છે અને ત્યાં શ્રેયાંશ કુમાર એમને આવેલું મંગલ સ્વપ્ન એમાં થતો વિશિષ્ટ લાભનો સંકેત અને તે પોતાના ઝરૂખામાં ઊભા છે અને તે વખતે ઋષભદેવ ભગવાન ધીમી 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 રિયા સમિતિનું પાલન કરતા 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 પાછો ભિક્ષાનો સમય આવ્યો અને તે સમયે ઋષભદેવ ભગવાન હજી તો વિચરી રહ્યા છે ક્યાંય ગીત સંગીત નૃત્ય બધું શાંત છે એક બેચેની છે એક મૂંઝવણ છે અને તે વખતે શ્રેયાંશ કુમાર જેવા પ્રભુને જોયા અને જોતાની સાથે કશુંક ન દેખાતું દેખાવા માંડ્યું રાજા ઋષભની
જાહેર ઓળખાણની પેલે પારનું પ્રભુનું કયું તેજ શ્રેયાંશ કુમારે જોયું, અને જોતા 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 જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ યાદ આવ્યો અને પોતે પૂર્વભવમાં દાદા ઋષભદેવની સાથે પાળેલું ચારિત્ર યાદ આવ્યું. અને તે વખતે 3.5 કરોડ રોમમાં નૃત્ય પ્રગટ્યું અને કહે કે હો પધારો પધારો શ્રમણ, પધારો પધારો શ્રમણ, તમને તો ભિક્ષા જોઈએ છે. અને તે જ વખતે એક ખેડૂત હસ્તિનાપુરના આ રાજકુમાર શ્રેયાંશ કુમાર અને હસ્તિનાપુરના એ રાજનની પાસે, એ શ્રેયાંશ કુમારની પાસે પેલો શેરડીના રસનો ગળાઓ લઈ અને પ્રભુને ધરવા આવ્યો કે રાજાને કે હે રાજન, આ વખતે શેરડીનો પાક ખેતરમાં ઉત્તમ થયો છે અને આપ અમારા સ્વામી છો, આપ અમારા નાથ છો, માટે આપ આ રસ શેરડીનો જે ઉષ્ણ હું લાવ્યો છું એ ગ્રહણ કરો. આ બાજુ 108 ગળાનું ગાડું લઈ અને એ આવે છે અને આ બાજુ એક તાજા રસનો શેરડીનો રસ લઈને તાજો રસ નીકળી રહ્યો હોય એવું ગાડું પાછળ ગોઠવાયું છે. અને અત્યારે એ રસ આ બધા જ કુંભમાં 10 મિનિટમાં ભરવામાં આવશે અને એ બધા જ કુંભની અંદર ભરાયેલો રસ એને જાણે સ્વયં શ્રેયાંશ કુમાર બની અને પ્રભુ ઋષભદેવને કહેવાનું છે, પ્રભુ આપ પારણું કરો, પ્રભુ આપના ગળાનો શોષ 14 મહિનાથી પાણીનું ટીપું નથી ગયું, નાથ આ ગ્રહણ કરો. એ વિનંતી કરતા કરતા એ રસ આવી રહ્યો છે. આ કુંભ એને બહુમાનપૂર્વક આગળ આપજો અને એ કુંભ એની અંદર રસ ભરવાનો શરૂ થશે. એ રસ વખતે આપણે બધા ગાઈશું સાથે જ. ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમ્યા, 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 તુણે ધન્ય તે ધન જીહા, તુજ તુણે ધન્ય તે ધન જીહા, ધન્ય તે હૃદય જણે, ધન્ય તે હૃદય જણે તુજ સદા સમરતા, ધન્ય તે હૃદય જણે તુજ સદા સમરતા, ધન્ય તે રાત ને ધન્ય દીહા, ધન્ય તે રાત ને ધન્ય દીહા, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, અતિ ભલો 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 અતિ ભલો, ઓ ભક્તિની ધારામાં કોઈ પણ પ્રકારની સૂચના આપવી પડે એ આપણી મર્યાદા કરતા પણ પ્રભુની આશાધનાનું એક કારણ બની જાય.
ઔચિત્ય છે, નાથ બેઠા છે. અને એટલા માટે કોઈ પણ વિધિ, કોઈ પણ ઉપક્રમ, કોઈ પણ તૈયારી એવી ન હોય કે જેમાં મારા નાથની કોઈક આશાત્માનો અંશ આવી જાય. તમે બહુ સુંદર કર્યું. હવે એક ભાવ એવો થાય છે કે રસ કોણ પૂરે? તો કે જેણે વર્ષિતપ કર્યો છે એ શેરડીનો રસ પૂરે. આ સભામાં એવા પણ પુણ્યાત્માઓ બેઠા હશે કે જેમણે ભૂતકાળમાં વર્ષિતપ કર્યો હશે, અત્યારે વર્ષિતપ ચાલુ હશે, અથવા વર્ષિતપનું ભૂતકાળમાં પારણું કર્યું હશે. એક વિનંતી કરી જોઉં, કેટલા જણ છે ખાલી સભામાં ઉભા થઈ શકે જે લોકોએ જીવનમાં વર્ષિતપ કર્યો છે, નવો લીધો હોય? વાહ વાહ વાહ. કેટલી કેટલી સુંદર ક્ષણો છે. આપણે એક વિનંતી કરીએ, મેં તો સૂચના નહીં જ કેવી પડે, જો અહીંયા સરસ રીતે ભાઈઓ આ બાજુ અને બહેનો પેલી બાજુ સાધ્વીજી ભગવંતને સંગત તો ન થાય એવી રીતે જો ત્યાં ગોઠવાઈ જવાય, તો પછી 108 ઘડામાં જે રસ પૂરવાનો છે, જે પ્રતિકના ઘરેથી દીકરી અને ભાભી છે એ વચ્ચે કેન્દ્રમાં આવી જાય, એ લોકો રસ પૂરતા જાય અને આપણી ભીતરમાં પ્રભુ પૂરાતા જાય, આપણી ભીતરમાં પ્રભુ પૂરાતા જાય. પધારો. તુજે નિરખતા સુખ તળા સુખ મળા સ્વામી, તુજે નિરખતા સુખ તળા સુખ મળા સ્વામી, તુજે નિરખતા સુખ તળા સુખ મળા સ્વામી, તુજે નિરખતા. હસ્તિનાપુર નગરી નો જય હો, શ્રેયસ મહારાજ નો. સુખ મળા સ્વામી તુજ નિરખતા, દુઃખ તળા સુખ મળા સ્વામી તુજ નિરખતા. સુકૃત સંચરિયો પાપ મીટો, સુકૃત સંચરિયો પાપ મીટો. ખેતરમાં શેરડીનું બીજ જેણે વાવ્યું હશે એને પ્રણામ કરીને કહીએ, ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમ્યા, ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમ્યે, ધન્ય તે ધન્ય તે ધન્ય તે ધન્ય તે. જે ભાઈ શેરડીનો રસ કાઢી રહ્યા હોય ને એને પણ જેટલા બહુમાનથી તિલક કરીને કાઢતા પહેલા પણ અત્યારે આ ક્ષણે પણ એક યુવક ત્યાં પહોંચી જાય, જે રસ કાઢી રહ્યા છે ભાઈને પ્રણામ કરીએ, એના ઉત્તમ પુરુષાર્થ દ્વારા આ ભક્તિની ધારા અખંડ બની રહી છે. ધન્ય તે 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 ધન્ય તે. જેમનો રસ ત્યાં પુરાઈ જાય એ બહુ જ ભાવપૂર્વક ધીમે ધીમે પોતાના સ્થાન પર આવી જશે અને આખી સભા ઋષભદેવ દાદાની સાથે પોતાની ભીતરમાં રસ પ્રગટી રહ્યો છે એનો અનુભવ કરે. દુઃખ તળા સુખ મળા સ્વામી તુજ નિરખતા, દુઃખ તળા સુખ મળા સ્વામી તુજ નિરખતા, દુઃખ તળા સુખ મળા, દુઃખ તળા સુખ મળા, દુઃખ તળા સુખ મળા, દુઃખ તળા સુખ મળા. એક બીજો વિવેક, આ દાદાની ઉંમરને જોતા
એમને આગળ લઈ લેવા, ઉભા ન રાખવા. કોઈ પણ વડીલ દેખાય, કોઈ પણ એવા વૃદ્ધ માતા દેખાય તો એનું ઔચિત્ય સાચવીને એમને લાઈનનો આગ્રહ ન રાખવો, એમને આદરથી પૂર્વક ત્યાં લઈ જવા. દુખ ટળા સુખ મળા સ્વામી તુજે નિરખતા, દુખ ટળા સુખ મળા સ્વામી તુજે નિરખતા, દુખ ટળા સુખ મળા, દુખ ટળા સુખ મળા. એ ખેડૂત જે ખેતરમાં વવાયેલી એ શેરડી, એ જમીનનો ટુકડો અને એ ધરતીને આપણા મસ્તક ઉપર લગાડીએ જેણે દાદા ઋષભદેવને પારણું કરવામાં નિમિત્ત બન્યું, હા, એ ખેતર, એ ખેડૂત, એ વાવેલી શેરડી, એ કાઢેલો શેરડીનો રસ, એ કુંભાર જેણે બનાવેલા એ સરસ ઘડા, અને જેના થકી એ પેલો ખેડૂત લાવ્યો તો રાજા શ્રેયસકુમાર માટે અને પહોંચ્યું દાદા ઋષભદેવના હૃદયકંઠમાં. ધન્યતે 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 ધન્યતે. ઋષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો, ઋષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો, ઋષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો, ઋષભજીને રાજ મુજે આજ દિન અતિ ભલો. હે રંગે રમે આનંદે રમે, રંગે આજ દેવ દેવીઓ રંગે રમે, આજ દેવ દેવીઓ રંગે રમે, મારા પ્રભુજીને મારા પ્રભુજીને જોઈ મોટા ધૂપ રમે, આજ દેવ દેવીઓ રંગે રમે. આજ દેવ દેવીઓ રંગે રમે, આજ દેવ દેવીઓ રંગે રમે. એ વર્ષો પવાસી માં હે અવતરો 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 અવતરો, દુખ ડરા સુખ મળા સ્વામી તુજે નિરખતા, 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 દુખ ડરા સુખ મળા સ્વામી તુજે નિરખતા. સુકૃત સંચય હો પાપ નીચો, સુકૃત સંચય હો પાપ નીચો, જય જય દાદા આદિનાથ, 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 જય 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 જય
jai 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 ऋषभदेव भगवान की ऋषभदेव भगवान की ऋषभदेव भगवान की जय जय दादा दीना जय जय दादा दीना जय जय दादा दीना जय जय दादा 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 जय 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 दुख टड़ा सुख मड़ा स्वामी पापनी ठो सुकृत संचय हुओ સંકેત છે કે હજી આપણી તૈયારીમાં ક્યાંક ક્યાંક હજી મહેનત બાકી છે. હા, હું જ્યારે રસ પૂરવા માટે ગયો ને તે વખતે વચ્ચેના કુંભ જોયા. પ્રતિક, ઓ પ્રતિક, તમને આંખના ઈશારે કોઈ વડીલ લાગ્યા, કોઈ ઉપકારી લાગ્યા, કોઈ સ્વજન એવા લાગ્યા, કોઈ ભાર નહીં. મેં તો પહેલી વર્ષી તપની ભૂમિકા